ભાવનગરમાં પોતાની હાક અને કાર્યશૈલીથી ગુનેગારોને ભૂગર્ભમાં ઉતરી જવા મજબૂર કરનાર એવા ભરતનગર પોલીસ સ્ટેશનના જાંબાઝ મહિલા પીઆઈ જેએમ ચાવડાની માત્ર 6,000 રૂપિયાની ઉંચાપતના મુદ્દે પોલીસ દ્વારા ધરપકડ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જોવા પામ્યો છે. ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી લોકોમાં પ્રચંડ લોકચાહના મેળવનાર મહિલા પીઆઈ જેએમ ચાવડા સામે વાહનોના કરેલા દંડની રકમમાં ફેરફાર કરી 6,000 રૂપિયાની ઉંચાપત કરવાના મુદ્દે પોલીસે તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરી ધરપકડ કરાતા પોલીસ બેડામાં સન્નાટો વ્યાપી જોવા પામ્યો છે. જોકે પીઆઈ જેવા હોદ્દો સંભાળતા મહિલા પીઆઈ જીએમ ચાવડા સામે કરવામાં આવેલ કાર્યવાહીથી પોલીસ બેડામાં પણ ગણગણાટ ઉભો થયો છે. આ ફરિયાદ એકમાત્ર ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હોવાનો મહિલા પીઆઈ ચાવડાના સંબંધીઓએ આક્ષેપ કર્યો હતો. મારું નામ નુપુર જાડેજા છે. આજે હું ભરતનગર પીઆઈ જીએમ ચાવડા એમની સાથે રહેલી જે વસ્તુઓ છે એના માટે હું કંઈક કહેવા માંગુ છું. એ મારા સિસ્ટર છે એટલા માટે નહીં, પણ હા એક વસ્તુ જરૂર છે કે ભરતનગરમાં એના આવ્યા પછી ઘણી બધી વસ્તુઓ છે કે જેના માટે લોકો એમને જોઈને ઘણી રીતે પ્રભાવિત થયા છે. અને આજ પણ દુનિયામાં ઘણી બધી જગ્યાએ કરપ્શનથી લઈને બધું થતું આવ્યું છે, પણ મને નથી લાગતું કે ખાલી 6,000 જેવી નાની એવી રકમ માટે એક સારા એવા અધિકારીને ભરતનગરમાંથી બી હટાવવા જોઈએ કે એને ગુનાહી પ્રવૃત્તિમાં સંડોવવા જોઈએ. એનું એક કારણ એ છે કે એક તો એમની ઉંમર 50 વર્ષની છે, અને જ્યારે એફઆઈઆર દર્જ થઈ નહોતી એ પહેલાંથી એમને પોલીસ સ્ટેશનમાં બેસાડી દેવામાં આવે છે. અને એક વસ્તુ એ છે જે મને રાતથી ખટકતી આવી છે કે જ્યારે મારા સિસ્ટર સુરત 3 દિવસ માટે ગયેલા હતા અને એમને બંદોબસ્ત હતો, એ આવ્યા અને એમના ઘરે ગયા, ઘરે જઈ અને એ થોડા ફ્રેશ થઈને પોલીસ સ્ટેશન આવ્યા ત્યારે કોઈ અસલ બાતમીદારના હેઠળ આ વસ્તુઓ થયેલી છે. કારણ કે આ વસ્તુ સમજવા જેવી છે કે ન્યૂઝપેપર 7 વાગે એટલે છપાઈ જાય છે, 10-11 વાગે એટલે કોપી તૈયાર થઈ જાય છે. ધેટ મીન્સ કે આ બધી એક પ્રી રિકવરી હતી જે બપોરના સમયથી સ્ટાર્ટ થઈ ગઈ હતી અને મારા સિસ્ટરને બિલકુલ અજાણ રાખી અને સતત અઠવાડિયાથી આ તે ફલાણી જગ્યાએ કે સુરત જેવી જગ્યાએ છે કે એમને વારે વારે બંદોબસ્ત દેવામાં આવ્યા, જેથી એમને કોઈ પણ પ્રવૃત્તિનું 1% બી એને ધ્યાન આની ઉપર ન જાય અને આ વસ્તુમાંથી હટાવવા માંગે છે. અને ક્યાંક ને ક્યાંક હવે અમને એવું બી લાગે છે કે ભરતનગરમાં એમની સારી એવી કામગીરી હતી પણ એમને હટાવવા માટે કરવામાં આવે છે. ધન્યવાદ.